રાજકોટ શહેર એ સતત વિકસતું જતું શહેર છે. ટ્રાફિકની સમસ્યા પણ સતત રહે છે. રાજકોટની સેન્ટ્રલમાંથી રેલવે લાઇન પસાર થાય છે એટલે ઓવરબ્રિજ અને અંડરબ્રિજની એટલી જ આવશ્યકતા છે. ફાટકલેસ બનાવવાનો રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ એક નિર્ધાર છે કે રાજકોટને ફાટકલેસ બનાવવું. આના સંદર્ભે લક્ષ્મીનગર અંડરબ્રિજ બન્યો, ત્યાં રૈયા રોડ ઉપરનો અંડરબ્રિજ બન્યો અને ભૂતકાળમાં કાલાવડ રોડનો પણ અંડરબ્રિજ બન્યો છે. એ જ રીતે ટ્રાયેંગલ બ્રિજ ગોંડલ રોડનો પણ બન્યો છે. આ જ રીતે ઢેબર રોડ ઉપરનો ઢેબર કોલોની પાસેથી શરૂ કરીને પીડીએમ સુધીનો એક ઓવરબ્રિજ રેલવે ઉપરનો થાય તો હાલમાં જે ગોંડલ રોડ ઉપરનું ટ્રાફિકનું ભારણ છે અને ખાસ કરીને ગુરુકુળવાળો જે પુલ છે એ પુલ સાંકડો છે, જેના કારણે મોટા વાહનો બસી જઈ શકતા નથી. અવારનવાર ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે ઢેબર રોડ ઉપર. પણ એને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એ બ્રિજ બનાવવાની તૈયારીમાં છે એટલે રાજ્ય સરકારમાંથી એના બજેટ હેડે 10 કરોડ રૂપિયા પ્રાઇમરી હેડ રાખે તો આવતા દિવસોમાં એનું સર્વે કરવાનું કે બાકીનું જે કંઈ પૈસા ભરવાના થાય રેલવેમાં તો ભરી શકે એ હેતુસર 10 કરોડ રૂપિયાની માગણી મેં રાજ્ય સરકારમાં કરી રહી છે. એ જ રીતે ઓડિટોરિયમ રાજકોટ વેસ્ટમાં અને ઇસ્ટમાં હેમુ ગઢવી હોલ, પછી પ્રમુખ ઓડિટોરિયમ અને અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, એ રીતે ઓડિટોરિયમ બનેલા છે. દક્ષિણમાં એક પણ ઓડિટોરિયમ નથી, જેમાં પણ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંને ઓડિટોરિયમ બનાવવા માટેની તૈયારી બતાવી છે. જગ્યા પણ અમે નિશ્ચિત કરી લીધી છે. એ જગ્યા નિશ્ચિત થાય, સરકારમાંથી રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનને મળે તો એમાં બાંધકામ માટે 10 કરોડ રૂપિયાની બજેટ હેડ રાખવા માટેની પણ મેં માગણી કરેલી છે.